दलित अधिकार मंच द्वारा बोटाद एसीपी ने आवेदन पत्र आपी मांगणी करवामां आवी के राष्ट्रीय दलित अधिकार मंचना प्रमुख कृतिभाई चावड़ा उपर थयेल हुमलो अने गढ़ड़ामां पेटा चूंटणी दरमियान दलित सामान्य व्यक्ति पर हुमलो थयेल हतो अने तेना पर हुमलो थता पोलीस ने हाजरी में ज मार मारवामां आवेल होय जे व्यक्ति ने अहमदाबाद दवाखाने सारवार माटे लई जवो पड्यो होय जेनी फरियाद जे ते स्थानिक पोलीस स्टेशन द्वारा नहीं नोंधाता अहमदाबाद जीरो नंबर थी फरियाद दाखल करवी पड़ी होय जेना अनुसंधाने चूंटणी समय बूथ पर हाजर अधिकारी सामे पगला भरवामां आवे अने पोलीस स्टाफना तेमज सरकारी कचेरीना अधिकारीओना निवेदनों लई कसूरवार सामे कायदेकीय पगला भरवामां आवे तेवी मांग साथे राष्ट्रीय दलित अधिकार मंच द्वारा बोटादना एसीपी कचेरीने आवेदन पत्र आपवामां आवेल छे। हालमां जे कायदो अने व्यवस्था बोटाद जिल्लामां कथली थई छे अने खुल्लेआम दादागिरी थती होय अने कायदो व्यवस्था कथली गई होय जेना अनुसંધાને યોગ્ય કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી છે। બ્યો રિપોર્ટ દેવરાજભાઈ ડાબલા સાથે રાજન ભાણા ન્યૂઝ 108 બોટાદ। સર આપનું નામ? માવજી સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સહ કન્વીનર ગુજરાત રાજ્ય। આપકે એસપી સાહેબને આજે આવેદન પત્ર આપવા આવ્યા હતા, શું બાબત છે? આજે અમે આવેદન પત્ર એટલા માટે આપ્યા, બોટાદ જિલ્લાના રાષ્ટ્રીય દલિત અધિકારના પ્રમુખ કીર્તિભાઈ સાવડા ઉપર રાત્રે કોઈ અજાણ્યા માણસોએ જીવલેણ હુમલો કર્યો છે। બે લોકો ગંભીર છે અને દવાખાને દાખલ કરવામાં આવ્યા છે અને બીજો બનાવ છે ગરડામાં શરૂ ચૂંટણીએ કોઈ વ્યક્તિને દલિત સમાજના એક વ્યક્તિને બહાર કાઢે છે, પોલીસની હાજરીમાં પોલીસની લાકડી ઝૂંટવી એના માર મારા છતાં આજ દિન સુધી ફરિયાદ ન લેવામાં આવતી નથી। નૌશાદભાઈ સોલંકી ધારાસભ્ય શરૂ ધારાસભ્ય અને આંદોલનમાંથી ઉતરવું પડે કે જ્યાં સુધી ફરિયાદ નહીં લે ત્યાં સુધી અમદાવાદમાં પોલીસને ઊભો નહીં થાવ। આવી બોટાદ જિલ્લાની અંદર દલિતો ઉપર કેટલાય અત્યાચારો થાય છે એ બાબતે મેં એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ બે કેસ બાબતે તાત્કાલિક તપાસ કરીને ગુના દાખલ કરવામાં આવે અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે।